हेलो विद्यार्थी मित्रों, सरस्वत कुलदाता वापीमां आप सौनुं हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 10ना गणित विषयना पुनरावर्तनों त्रीजो भाग जोवा जई रह्या छे। पाछला विडियोमां मारथी एक एमसीक्यूमां थोड़ी भूल थई गई हती, तो तेने सुधारवा माटे आजे मैं कहूं छूं के ते प्रश्न आपणे केवी रीते करवानो छे तेनी चर्चा करीशुं। ओके, आपणो प्रश्न तो एमसीक्यूमां के P1 અને P2 જો અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેનો ગુસાઅ શોધીને આપો, અને મેં તમને આન્સર કરાવેલો તો ત્રીજો, પરંતુ આ એનો લઘુત્તમ સામાન્ય અવયવ આવશે ગુસાઅને। તો ગુસાઅ માટે શું કરવું પડે? તો મેં કીધેલું કે ધારો કે મેં P1 લઈ લઉં છું 3 અને P2 લઈ લઉં છું મેં 7, તો P1 નો લસાઅ શું આવશે? તો સામાન્ય અવયવ કંઈ નથી। તો જો મને આ કિસ્સામાં જો ગુરુત્તમ સામાન્ય અવયવ જોઈએ તો એ મારા માટે શું આવશે? ખાલી 1। તે જ રીતે મેં કીધું કે P1 બરાબર જો મેં 5 લઈ લઉં અને P2 બરાબર જો 7 લઈ લઉં તો પાછવામાં કંઈ સામાન્ય નથી આવવાનું। જો તો પાછો જો આનો ગુસાઅ કાઢું તો મને પાછો શું જવાબ મળશે? 1। એટલે કે મારો આન્સર ઓપ્શનમાં કયો આવશે? ડી વિકલ્પ મારો આ કિસ્સામાં શું આવશે? સાચો જવાબ આવશે। તો આ ઓપ્શનનું તમારે કેન્સલ કરેક્શન કરી લેવાનું છે કે કેવી રીતે તમે આનો જવાબ આપી શકો છો, તો તે થોડું ધ્યાન તમારે અહીંયા રાખવાનું રહેશે। ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો। ચાલો તો આગળ વધીએ આજના માટેનો। આજે ક્રક થિયરી પ્રકારના પ્રશ્ન જોઈએ કે થિયરટિકલ પ્રશ્ન બીજા કયા પ્રકારના તમને અહીંયા આવી શકે છે। ચાલો તો તે જોઈ લઈએ। ચલો, મને કીધું છે કે 2 થી 10 સુધીના પૂર્ણાંકો જેના વડે નિશેષ ભાગી શકાય તેવો ન્યૂનતમ ધન પૂર્ણાંક કયો છે તે શોધીને આપો। એટલે કે નાનામાં નાનો ધન પૂર્ણાંક કે જેને તમે બધા વડે ભાગી શકો 2 થી લઈને 10 સુધી, તો માટે કે તે 2 થી પણ વિભાજ્ય હોવો જોઈએ, 3 થી પણ વિભાજ્ય હોવો જોઈએ, 4 થી પણ વિભાજ્ય હોવો જોઈએ, 5 થી પણ હોવો જોઈએ, 6 આવશે, 7 આવશે, 8 આવશે, 9 આવશે અને 10 આવશે। એટલે કે મારે પાછો શું લેવો પડશે? બધાનો લસાઅ, મારે બધાનો લસાઅ લેવાનો, અને લસાઅ લઈને મારે જોવાનું છે કે મારા માટે એનો લસાઅ શું આવે તે સંખ્યા આવશે। ચલો, 2ને તમે લખી શકો છો 2 એઝ ઇટ ઇઝ, 3ને એઝ ઇટ ઇઝ, અને લખી શકાય છે 2નો વર્ગ, અને 5 એઝ ઇટ ઇઝ, અને લખાય છે 3 ગુણાકારમાં 2, અને લખાશે 7, અને લખાશે 2નો ઘન, અને લખાશે 3નો વર્ગ, અને લખાશે 5 ગુણાકારમાં 2। ચલો, હવે જો મેં બધાનો લસાઅ કાઢું તો 2ની ઘાતની મહત્તમ કેટલી મળે છે? તો 2ની ઘાત મળશે મહત્તમ 3 મળશે। ચલો, 3ની ઘાત મહત્તમ કેટલી આવે છે? 2। 5 એકવાર આવ્યું અને 7 કેટલી વાર આવે છે? એકવાર આવે છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે બધા આન્સર તમને આવશે। ચલો, તો જુઓ શું કરો, 2ના ઘનને શું લખી શકો તમે? 8, અને લખી શકો છો 9, આ આવશે 5 અને આ આવશે 7। ચલો, 8 5 40 અને 9 7 63, તો મારા પાસે આવી ગયું 40 ગુણાકારમાં 63 કરવાનું છે। 0 મૂકી દો, 4 4 12, 1 વધી ચડી ગઈ 24 અને 25 આવી ગયું, અને 0 માટે તો 0 જવું છે મારા માટે, તો માટે મારા પાસે આન્સર શું આવશે? 40 માટે આન્સર આવશે 2520। એટલે કે તમે જ્યારે અહીંયા ગણતરી કરશો તો નાનામાં નાની સંખ્યા કેવી આવશે? 2520, કે જે 2 થી લઈને 10 સુધીના બધા જ પૂર્ણાંકો વડે શું છે? વિભાજ્ય છે। તો આ રીતે તેની ગણતરી તમે કરી શકશો। તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે કયા સૂત્રને મૂકો છો અને કેવી રીતે તમે એની ગણતરી કરશો તે તમારા પર આધાર રાખશે। ચાલો આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ। જો તેમાં શું કરેલું છે? મને કીધું છે કે મહત્તમ ધન પૂર્ણાંક કેવો મેળવો કે જે 110, 12 અને 62ને એના વડે જ્યારે ભાગું તો મને શેષ 5 6 અને 1 20 મળવું જોઈએ। તો મારે એમાં જોવાનું છે કે એ કેવી રીતે મેં કરી શકું છું, તેના પરથી મારે આન્સર લાવવાનું છે। જુઓ, તો કેવી રીતે આપણે એવું કરીએ કે જોવાનું છે તે જોઈ લઈએ। ચાલો, તો જુએ, તો ચાલો મને એવું કીધું છે કે મેં ધારો કે 110ને કોઈ સંખ્યા એક્સ વડે ભાગું તો તેનો ભાગફળ મળે મને Q1 અને શેષ મળે 5। તે જ રીતે 62ને એ જ સંખ્યા એક્સ વડે ભાગું તો ભાગફળ મળે Q2 પણ શેષ મળે 6, અને તે જ રીતે 92ને એ જ સંખ્યા એક્સ વડે ભાગું તો ભાગફળ મળે Q3 પર શેષ મળે 1। તો આના પરથી મેં લખી શકું છું કે એક્સ ગુણાકારમાં Q1 શું થઈ જશે? મારા પાસે 105। તે જ રીતે એક્સ ગુણાકારમાં Q2 મારા પાસે થઈ જશે 56, અને એક્સ ગુણાકારમાં Q3 મારા પાસે થઈ જશે 91। ચલો, મહત્તમ એટલે કે મારે શું કરવાનો? આ 3ને 3નો શું શોધવો પડશે? ગુરુત્તમ સામાન્ય અવયવ। ચલો, તો પહેલાં તો 105ના અવયવ પાડીએ આપણે। ચલો, 105નો અવયવ કયો આવશે? તો આપણને ખબર છે 5 વડે ભાગાકાર કરો તો 5 ગુણાકારમાં 21 થઈ જાય, એટલે આપણને મળશે 7 ગુણાકારમાં 5 ગુણાકારમાં 3। ચલો, 56 લખવાનું છે તો 56 લખાય થાય 8 ગુણાકારમાં 7 એટલે 56, અથવા એને લખી શકો છો 2ની ઘાત 3 ગુણાકારમાં 7, અને લાસ્ટમાં છે મારા પાસે 91, તો 13 વડે ગુણાકાર કરો તો 13 ગુણાકારમાં 7 થઈ જશે 91। તો મને અહીંયા જો અવયવમાં હવે મને જોઈએ છે ગુસાઅ, તો પહેલાં તો સામાન્ય અવયવ શું છે બધામાં? જો 7 અહીંયા પણ છે, અહીંયા પણ છે, ને અહીંયા પણ છે, અને ન્યૂનતમ ઘાત કેટલી છે મારા પાસે? 1, તો ગુસાઅ શું આવશે? 7ની પાવર 1, એટલે કે મારો આન્સર શું આવશે? 7। તો નાનામાં નાની સંખ્યા કઈ છે?
नानी संख्या जे आवशे ते छे 7। चकासी दो जो कि धारो कि मैं 110 नो भागाकार करूँ छूँ 7 साथे, तो 7 × 7 पहले आवी जशे केटला आवशे मारा पासे 40, 7 × 5 = 35, तो जो मने 5 शेष मळी गई। तेज रीते मैं जो 62 ने गुणाकार करूँ 2 7 साथे, तो 8 × 7 = 56, जो बाची 6 वधी गई 6। अने तेज रीते मैं जो 92 ने करूँ तो 7 माड़े करूँ तो 7 × 7 अने मारा पासे बचशे 22 अने 7 × 41 એટલે કે બચ્યું છે 6। तो तमे चकासी सको कि तमारो आंसर साचो छे के खोटो छे, ते तमे अहींथी जोई शको छो। तो तमे जोई शको छो अहीं जो कि तमे तो आंसर ने तमारा माटे जे जरूरी शेष मळती हती ते अहीं मळी जाय छे। तो आना प्रमाणे तमे कही शको कि नहीं आ तमारो जवाब शुं छे, खराखर जवाब आपेलो छे। चलो आगळ वधीए, नेक्स्ट प्रश्न तरफ जईए। चलो तेमां शुं करवानुं छे तेनी चर्चा करी लईए। चलो तो ते जुओ। चलो नेक्स्ट प्रश्न कीधुं छे कि 6 अंकोनो नानामां नानो धन पूर्णांक शोधो कि जे 18, 24 અને 30 બધા વડે વિભાજ્ય હોવો જોઈએ। ચલો મેં આગળ કીધું જો તમને બધા વડે વિભાજ્ય જોઈએ એટલે તમારે અહીંયા શોધવો પડશે લઘુત્તમ સામાન્ય અવયવ, તે બી કોનો 18, 24 અને 30। ચલો તો શોધી કાઢીએ। 18 અવયવ લખો તો આને શું લખી શકાય, 9 × 2 = 18, અથવા લખી શકો છો 3² × 2 = 2। ચલો મારા પાસે છે 24, તો 8 × 3 = 24, અને આને લખી શકો છો 2³ × 3, અને મારા પાસે છે 30, તો આને લખી શકો છો 5 × 6, અથવા આને લખી શકો છો 5³ × 3² = 2। તો આવી જાય છે। ચલો લસા જોઈએ, તો લસા બરાબર શું થશે, પહેલાં તો 2 ની મહત્તમ ઘાત લેવાની, પછી 3 ની મહત્તમ ઘાત લો, અને બીજો અવયવ શું આવ્યો, 5। તો આને લખી શકો છો તમે 8, આ છે તમારા પાસે 9, આ છે તમારા પાસે 5, તો 8 × 5 = 40 અને 9 × 4 = 36, એટલે તમને લસા શું મળી જશે, 360। તો મારે 6 અંકનો નાનામાં નાનો એવો અંક શોધવાનો કે જે આ ત્રણેય વડે વિભાજ્ય હોય। તો નાનામાં નાનો અંક કયો આવશે, 6 અંકનો નાનામાં નાનો અંક કયો, તો આપણને ખબર છે 1, 0, 0, 0, 0 અને 0। ચલો એના માટે મારે શું કરવું પડશે, એનો ભાગાકાર કરી નાખું, તો મેં 1, 0, 0, 0, 0 નો 360 વડે ભાગાકાર કરું। ચલો પહેલાં તો ભાગ્ય ચાલશે 2 થી, તો 7 × 2 એટલે 720 થઈ જશે, 0 અહીંયા 8 આવશે એટલે મારા પાસે આવશે 8, અને અહીંયા આવી જશે મારા પાસે 2 અને 1 0 ઉતાર દો। ચલો 3600 / 6 કરીને જુઓ, તો 0, 6 × 36 = 3, 18, 19, 20 અને 21, એટલે હજુ નાનું છે, તો આનું મેં 7 વડે કરી શકું છું, તો મેં આને કરી નાખું 360 ભાગાકાર કરશું, તો 0 માટે 0, 7 × 42 = 2 / 4, 7 × 41 = 22, 23 = 24 અને 25, તો 0 પાછું અહીંયા આવશે 8, અને અહીંયા આવશે તમારા પાસે 8 ને 5 થાય, તો અહીંયા શું આવશે પાછું 2। જો સિમ્પ્લિફાઈ કરો, સિમ્પ્લિફાઈ કરીને આન્સર શું મળશે, મેં કીધું તેમ પહેલું તો 0 થઈ ગયું એટલે અહીંયા આવશે 0, અને 10 માંથી 8 = 2 જશે એટલે આવશે 8, અને 7 માંથી 5 જશે એટલે પાછું આવશે 2, પાછું 28 આવી ગયો એટલે પાછો 7 વડે ભાગાકાર ચાલશે એટલે પાછું મારા પાસે શું આવશે 2520, પાછો તફાવત કરો એટલે મને આન્સર કેટલો મળશે 280। જ્યારે પણ તમારે જો ન્યૂનતમ કરવાનું હોય તો તમારે હવે જે જેના વડે ભાગાકાર કરેલો છે અને જે શેષ આવેલો છે તેની બાદબાકી કરો, અને આ બાદબાકી જે આવે તેને તમે ક્યાં ઉમેરી દો, અહીંયા ઉમેરી દો। તો મારા પાસે કરવાનું છે શું છે ડાયરેક્ટલી કે 1 લાખ જે મારા પાસે છે 1 ના મૂલ્યમાંથી તે 6 અંકમાં જોઈએ મને, તો 1, 2, 3, 4, 5 વત્તા મારે કરવાનું છે 360, અને એમાંથી મારે જે ભાગફળ આવે તે માઇનસ કરવાનું, એટલે મારા પાસે શું થશે, જો 1, 0, 0, 0, 0, 0 + આ થઈ જશે 80, એટલે મારા પાસે આન્સર આવશે 1, 0, 0, 8, 0। તો હું જોઈ શકું છું કે મારામાં જે નાનામાં નાનો 6 અંકનો નંબર છે તે કયો છે, 1080, જે 18 વડે ભાગાકાર કરશો તો તેનાથી પણ વિભાજ્ય થઈ જશે, 24 વડે કરશો તો તેના પરથી વિભાજ્ય થઈ જશે, અને 30 વર્ષે કરો તો તેના પરથી પસાર થઈ જશે। ખ્યાલ આવી ગયો કે તે કરવાનું છે, તો સિમ્પલ તરીકે રીતે લઉં તો તમને તમારો આન્સર ઇઝીલી મળી જાય છે, ખ્યાલ આવી જશે કેમ કરવાનું છે। ચાલો તો જુઓ આમાં હવે આપણે કેવી રીતે કરશું, નેક્સ્ટમાં જુઓ, તો આ રીતે તમને તમારો જવાબ જોવા મળશે। તો આ રીતે આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ, નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ નંબર 2 સાથે ફરીથી મળીશું। થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો।